नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय कॉम्प्यूटर एमां आपणे बीजू टॉपिक कॉम्प्यूटरनो इतिहास अने तेनो क्रमिक विकास। गया विडियोमां आपणे कॉम्प्यूटरनी जुदी जुदी पेढ़ीओ विषेनो अभ्यास करी ग्यां, हार्डवेर आधारित। आजे आपणे कॉम्प्यूटरनी सॉफ्टवेर जुदी जुदी जे पेढ़ीओ छे एने सॉफ्टवेर कया कया जुदी 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 पेढ़ीओ छे एमां कया सॉफ्टवेरनो उपयोग करवामां आवतो हतो एना विषेनो અને કોમ્પ્યુટરના પ્રકારો વિશેનો આજે આપણે અભ્યાસ કરીશું। જોઈએ, કોમ્પ્યુટર હાર્ડવેરની જેમ કોમ્પ્યુટર સોફ્ટવેરનું પણ વિવિધ પેઢીમાં વર્ગીકરણ થયેલું છે। એટલે કે આપણે જોઈ ગયા હમણાં ગયા વિડીયોમાં કે કોમ્પ્યુટરની જે જુદી જુદી પેઢી છે એમાં કયા કયા હાર્ડવેર ભાગોનો ઉપયોગ, એ કોમ્પ્યુટરના ઉપયોગ માટે કયા કયા હાર્ડવેર ભાગોનો ઉપયોગ કરવામાં આવતો હતો। હવે જોઈએ કે જે પેઢી આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા કોમ્પ્યુટરની જુદી જુદી પેઢી એમાં કયા હાર્ડવેર ભાગોનો ઉપયોગ થતો હતો, તો આજે આપણે જે જુદી જુદી પેઢી છે એમાં કયા સોફ્ટવેર આધારિત ભાગોનો ઉપયોગ થાય છે એના વિશેનો આપણે અભ્યાસ કરીએ। જોઈએ, પ્રથમ પેઢી સોફ્ટવેરની પ્રથમ પેઢી યંત્રભાષાની છે। યંત્રભાષામાં સંજ્ઞા શૂન્ય અને એકનો સમાવેશ થયેલો હતો। યંત્રભાષામાં બે જ અંકનો વપરાશ થયેલો હોવાથી તેને દ્વિઅંકી ભાષા પણ કહેવામાં આવે છે। તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં કયા ભાષાનો ઉપયોગ કરવામાં આવતો હતો, તો કે બાઇનરી લેંગ્વેજ દ્વિઅંકી ભાષાનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે। ત્યાર પછી જોઈએ તો કે પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં આ સોફ્ટવેર આધારિત જે યંત્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવતો હતો એમાં કેટલીક ખામી કે મર્યાદા હતી, જેના કારણે જોઈએ તો કે બીજી પેઢીના કોમ્પ્યુટરનો જે ઇતિહાસ શરૂ થયો ત્યારે બીજી પેઢીના કોમ્પ્યુટરમાં કયા સોફ્ટવેરનો, તો કે યંત્ર ભાષાની જગ્યાએ મશીન લેવલ લેંગ્વેજની તકલીફો નિવારવા માટે શેનો, તો કે એસેમ્બલી લેંગ્વેજનો ઉદ્ભવ થયો। એટલે કે યંત્ર ભાષાનો ઉપયોગ પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં કરવામાં આવતો હતો એની જગ્યાએ બીજી પેઢીના કોમ્પ્યુટરમાં શાનો, તો કે એસેમ્બલી લેંગ્વેજનો ઉદ્ભવ થયો। આ લેંગ્વેજ શું ઉપયોગ હતી, તો આ લેંગ્વેજમાં નોમિનિક કોડ એટલે કે સાંકેતિક ચિહ્ન અથવા તો ચિહ્નનો ઉપયોગ કરવામાં આવતો હતો। ત્યાર પછી જોઈએ તો કે ત્રીજી પેઢીના કોમ્પ્યુટરમાં, તો કે બીજી પેઢીના કોમ્પ્યુટરમાં એસેમ્બલી લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવતો હતો, એમાં પણ કેટલીક મર્યાદા હતી, જેના કારણે આ મર્યાદા દૂર કરવા માટે ત્રીજી પેઢીના કોમ્પ્યુટરમાં શું થયું, તો કે એસેમ્બલી લેંગ્વેજની તકલીફ નિવારવાના ઉપાય સ્વરૂપે હાયર લેવલ લેંગ્વેજની શોધ કરવામાં આવી। હવે જોઈએ એમાં, તો કે આ હાયર લેવલ લેંગ્વેજમાં લખાયેલ પ્રોગ્રામનો મશીન લેંગ્વેજમાં અનુવાદ કરવા માટે ટ્રાન્સલેટરનો ઉપયોગ કરવામાં આવતો હતો। એટલે કે ત્રીજી પેઢીના જે કોમ્પ્યુટરમાં આ સોફ્ટવેર આધારિત જે છે એ સોફ્ટવેરનો ઉપયોગ છે નો, તો કે પ્રોગ્રામમાં કોઈ પણ ભાષાનો ટ્રાન્સલેટર આપણે સરળતાથી બીજી ભાષામાં કરી શકીએ છીએ। વર્તમાન સમયમાં તમે જોઈ શકો છો કે તમારે કોઈ પણ ભાષાનું અનુવાદ ટ્રાન્સલેટર દ્વારા સરળતાથી તમે કોમ્પ્યુટરમાં કરી શકો છો સોફ્ટવેર આધારે। ત્યાર પછી જોઈએ તો કે ચોથી પેઢીના કોમ્પ્યુટરમાં, તો હા ત્રીજી પેઢીના કયા કયા ભાષા, તો કે સી, કોબોલ અને જાવા વગેરે હાયર લેવલ લેંગ્વેજ છે। તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે, સી, કોબોલ, જાવા વગેરે હાયર લેવલ લેંગ્વેજ એ કઈ પેઢીની ભાષા છે, તો ત્રીજી પેઢીના કોમ્પ્યુટરમાં ઉપયોગ થતો હતો। ત્યાર પછી જોઈએ તો કે ચોથી પેઢીના કોમ્પ્યુટર, હવે ચોથી પેઢીના કોમ્પ્યુટરમાં જોઈએ તો કે આ પેઢીમાં સ્ટ્રક્ચર કેરી લેંગ્વેજ SQLનો ઉપયોગ કરવામાં આવતો હતો। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, SQLનું ફૂલ ફોર્મ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે, જેનું ફૂલ ફોર્મ છે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ। ચોથી પેઢીની પ્રોગ્રામિંગ ભાષાની ડિઝાઇન એ રીતે તૈયાર કરવામાં આવે છે કે ફક્ત શું કરવું છે તેનો નિર્દેશ જ કરીને એટલે કે વિનિયોગ ઉપયોગ કરી શકાતો હતો। એટલે કે ચોથી પેઢીના કોમ્પ્યુટરમાં સોફ્ટવેર કેવું હતું, તો કે તમારે ફક્ત કોમ્પ્યુટરમાં શું કામ કરવું છે એનો નિર્દેશ કરો એટલે તરત જ કામનો તમે નિર્દેશ કરો તરત જ ઉપયોગ થવા લાગતો હતો, એવું આ સોફ્ટવેર આ ચોથી પેઢીના કોમ્પ્યુટરમાં બેસાડેલું હતું। ત્યાર પછી આગળ જોઈએ તો કે પાંચમી પેઢીની કોમ્પ્યુટર, તો કે પાંચમી પેઢીની ભાષામાં પ્રોગ્રામર વિના જ આપેલી સમસ્યાનો ઉકેલ કોમ્પ્યુટર લાવે તે રીતે ડિઝાઇન બનાવવામાં આવી હતી। આ ધ્યેયને પાર પાડવા માટે પાંચમી પેઢીની પ્રોગ્રામિંગ ભાષાઓમાં કૃત્રિમ બુદ્ધિ જેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એ આનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે। ત્યાર પછી જોઈએ આગળ, તો કે હવે સોફ્ટવેરના પ્રકારો એટલે કે કોમ્પ્યુટરમાં જે જુદા જુદા સોફ્ટવેર હોય છે, તો એ સોફ્ટવેરને જોઈએ તો કે મુખ્યત્વે કેટલા પ્રકાર પડે છે એના વિશેનો અભ્યાસ કરીએ। સોફ્ટવેર એ
कॉम्प्यूटर हार्डवेर अने उपयोगकर्ता वच्चे एक सेतु बनावानो अगत्यनो भाग भजवे छे। एटले के कोईपण कॉम्प्यूटर उपयोग माटे शानू तो कि हार्डवेर अने सॉफ्टवेर शू छे एक सेतु तरीके एटले के एक पुल तरीके आपणे कोईपण वस्तु एक जग्याथी बीजी जग्याए जोईए नदी पार करवा माटे पुलनो उपयोग करीए छे। तो एज रीते कॉम्प्यूटरमां पण कोईपण आपणे माहिती जोईती होय तो कोईपण शूँ कहवाई संशोधनों करवा हो एना शू तो कि कॉम्प्यूटर हार्डवेर और सॉफ्टवेर ये बने महत्वना है। सॉफ्टवेर अर्थात डेटा सूचनाओं और सॉफ्टवेर विषय दस्तावेजों समूह है। खास याद रखो विद्यार्थी मित्रों परीक्षा में प्रश्न पूछाई सके सॉफ्टवेर एट्ले शू। कॉम्प्यूटर पास कार्य करा लखायेल सूचनाओं समूह ने कॉम्प्यूटर प्रोग्राम कहे। आप खास याद रखो विद्यार्थी मित्रों परीक्षा में प्रश्न पूछाई सके प्रोग्राम एटले शू तो कि कॉम्प्यूटर पास कार्य करवा माटे लखायेल सूचनाओं समूह। प्रोग्राम लखवानी क्रिया ने प्रोग्रामिंग कहे छे अने जे व्यक्ति आ कार्य करे छे ते प्रोग्रामर कहे छे। हवे जोईए कि सॉफ्टवेर उपयोग प्रमाण सॉफ्टवेर मुख्य बे प्रकार पड़े छे सीस्टम सॉफ्टवेर अने बीजू छे एप्लिकेशन सॉफ्टवेर। सीस्टम सॉफ्टवेर के जे तमारे कॉम्प्यूटर में इंस्टॉल होय छे अने एप्लिकेशन सॉफ्टवेर एटले के तमारे कोई पण सॉफ्टवेर जुदू जुदू जोतू होय तो ए सॉफ्टवेर तमारा कॉम्प्यूटर में इंस्टॉल करवू पड़े छे। हवे जोईए सीस्टम सॉफ्टवेर हार्डवेर नुं संचालन करे छे कॉम्प्यूटर नुं बूटिंग करवू एटले के कॉम्प्यूटर शुरू करवू कॉम्प्यूटर नी अंदर मेमरी होय एनुं संचालन करवू प्रिंटर तथा अन्य स्त्रोतनुं संचालन वगैरह जेवा महत्वना कार्यो सीस्टम सॉफ्टवेर करे छे। आ उपरांत सीस्टम सॉफ्टवेर कॉम्प्यूटर तथा एप्लिकेशन सॉफ्टवेर वच्चे एक सेतुनुं कार्य करे छे। ऑपरेटिंग सीस्टम ए सीस्टम सॉफ्टवेरनुं उदाहरण छे एटले के तमारी कॉम्प्यूटरनी अंदर तमे जोई शको छो कि जुदा जुदा सीस्टम सॉफ्टवेर होय छे विंडोज 7 बराबर वगैरह जे माइक्रोसॉफ्ट वर्ड वगैरह जे। त्यार पछी जोईए तो कि एप्लिकेशन सॉफ्टवेर एप्लिकेशन सॉफ्टवेर एक कॉम्प्यूटर सूचनाओं सेट छे जे उपयोगकर्ता ने कोई विनियोग ने लगता चोक्कस कार्य करवानी सगवड़ पूरी पाड़े छे। एप्लिकेशन सॉफ्टवेर नो उपयोग धंधाकीय विनियोग माटे करवामां आवे छे एटले के धंधाकीय कार्य में आपणे कॉम्प्यूटर नो उपयोग करीए छे। यहाँ मुख्यत्वे क्या तो कि एप्लिकेशन सॉफ्टवेर वधु उपयोगी छे। तमे जोई शको छो आपणे माइक्रोसॉफ्ट वर्ड में कोईपण टाइपिंग लगतुं काम करी शकीए छे माइक्रोसॉफ्ट पावर में तमे कोईपण प्रेजेंटेशन लगतुं कार्य करी शकीए छे एक्सेल में आपणे कोईपण गणतरीने लगतुं कार्य करी शकीए छे वगैरह। तो ये बधा शू छे तो कि एप्लिकेशन सॉफ्टवेर। हवे जोईए विद्यार्थी मित्रों प्रचलित कॉम्प्यूटर अतारे वर्तमान समय थी अगाउना समय थी लेने वर्तमान समय में अतारे कया कया छे एमां पेलू जोईए डिजिटल कॉम्प्यूटर। कॉम्प्यूटर ने कोईपण पेढ़ीना प्रोग्रामिंग नी भाषा में सूचनाओं अपाय परंतु अंत तो ते अंक शून्य अने एकनी श्रेणी में रजू करवी पड़े छे। आथी आ प्रकारना कॉम्प्यूटर डिजिटल कॉम्प्यूटर कहेवाय छे। तो खास याद रखजो विद्यार्थी मित्रों डिजिटल कॉम्प्यूटर में कया तो के शून्य अने एकनी श्रेणीनो रजू करवी पड़े छे ए प्रश्न परीक्षा में पूछाई शके। हवे जोईए एनालॉग कॉम्प्यूटर के जे कॉम्प्यूटर अंकोने बदले वोल्टेजना कंप विस्तार अने सुरेखनो मिश्रणनो उपयोग करे छे तेने एनालॉग कॉम्प्यूटर कहे छे एटले के बन्नेनुं मिश्रण बराबर एटले एनालॉग कॉम्प्यूटर। त्यार पछी जोईए नंबर 3 हाइब्रिड कॉम्प्यूटर तो के जे कॉम्प्यूटर डिजिटल तथा एनालॉग बन्ने प्रकारनी टेक्नोलॉजीनो उपयोग करे छे तेने हाइब्रिड कॉम्प्यूटर कहे छे। एटले के आ हाइब्रिड कॉम्प्यूटर में कहो तो के डिजिटल कॉम्प्यूटर अने एनालॉग कॉम्प्यूटर में बन्नेना सारा भागोनो लई अने बनावामां आवे छे। त्यार पछी जोईए तो के अंगत अथवा तो डेस्कटॉप कॉम्प्यूटर जेने आपणे पीसी तरीके ओळखीए छीए। खास याद रखजो पीसीनुं परीक्षामां फूल फॉर्म पूछाई शके पर्सनल कॉम्प्यूटर। हवे एमां जोईए आ प्रकारना कॉम्प्यूटर अंगत वपराश माटे वापरवामां आवे छे અને કિંમતમાં પરવડે તેવા છે। સામાન્ય રીતે રોજિંદા ધંધાકીય કાર્યોમાં વ્યક્તિગત રીતે વાપરવામાં આવે છે એટલે કે પર્સનલ કોમ્પ્યુટર કેવા તો કે ધંધાકીય ક્ષેત્રમાં ખૂબ મોટા પ્રમાણમાં એનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો કે લેપટોપ કોમ્પ્યુટર પાતળા સ્ક્રીન સહિત વજનમાં ઘણા હલકા અને સહેલાઈથી ગમે ત્યાં ફેરવી શકાય છે તેવા સુહાય એટલે કે પોર્ટેબલ હોય છે જે ડેસ્કટોપના તમામ ઘટકો સ્ક્રીન કીપેડ સ્પીકર તથા ટચપેડ ધરાવે છે અને તે બેટરી પર કાર્ય કરે
છે, તમે સૌ લેપટોપથી પરિચિત છો વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો લેપટોપ તમે લાવો એ કેવું, તો કે વજનમાં હલકું, બરાબર, સરળતાથી હેરફેર કરી શકાય છે. તે ઉપરાંત કીપેડ, માઉસ, સ્પીકર વગેરે એની અંદર જ ઇન્સ્ટોલ થયેલા હોય છે. આમ તેના કદના કારણે તેને નોટબુક કોમ્પ્યુટર પણ કહે છે. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ શકે કે કદના કારણે જે નાના કોમ્પ્યુટર તરીકે ઓળખાય છે એને મુખ્યત્વે અન્ય કયા નામે ઓળખાય છે, તો લેપટોપ. ત્યાર પછી જોઈએ તો કે અલ્ટ્રા બુક કોમ્પ્યુટર. લેપટોપની પાતળી આવૃત્તિને અલ્ટ્રા બુક કહે છે. એક સામાન્ય લેપટોપ કરતાં અલ્ટ્રા બુકનું કદ નાનું, વજનમાં ઓછું હોય છે અને અલ્ટ્રા બુક કોમ્પ્યુટર ટેકનોલોજીમાં શક્તિશાળી અને ઓછા વોલ્ટેજવાળા પ્રોસેસરનો ઉપયોગ થાય છે. એટલે કે અલ્ટ્રા બુક કોમ્પ્યુટર પણ કેવું, પણ લેપટોપ જેવું જ હોય છે, પરંતુ લેપટોપ કરતાં કેવું, તો કે કદમાં નાનું અને એની કામગીરી કેવી, તો કે શક્તિશાળી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે. તે ઉપરાંત ઓછા વોલ્ટેજનો ઉપયોગ કરે છે. ત્યાર પછી જોઈએ તો કે હેન્ડહેલ્ડ કોમ્પ્યુટર, એટલે કે હાથમાં પકડી શકાય તેવા, હાથમાં રાખી શકાય તેવા કોમ્પ્યુટર, અર્થાત હેન્ડહેલ્ડ કોમ્પ્યુટર પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ તરીકે જાણીતા છે. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે હેન્ડહેલ્ડ કોમ્પ્યુટર અન્ય કયા નામે છે, તો કે કોમ્પ્યુટર કયા નામે છે, તો કે ડિજિટલ આસિસ્ટન્ટ તરીકે પણ જાણીતા છે. તે લેપટોપની સરખામણીએ કદમાં ઘણા નાના અને કોઈપણ જગ્યાએ આસાનીથી લઈ જઈ શકાય છે. તેમાં પેન જેવી સ્ટાઇલિશનો ઉપયોગ કરવામાં આવે છે અને સ્ક્રીન ઉપર હાથ વડે લખાયેલી માહિતીને સીધા જ નિવેશ તરીકે સ્વીકારે છે. તેઓ સ્ક્રીન સામાન્ય રીતે ટચ સ્ક્રીન હોય છે. એટલે કે હેન્ડહેલ્ડ કોમ્પ્યુટર કેવા, લેપટોપ જેવા જ હોય છે, પરંતુ લેપટોપ કરતાં કેવા, તો કે વજનમાં હલકા, ઘણા પાતળા, તે ઉપરાંત ટચ સ્ક્રીન હોય છે. તમે હાથ વડે એની શું કહે સ્ક્રીનને ટચ કરો એટલે તરત જ માહિતીનો ઉપયોગ થવા લાગે છે, માહિતી સર્ચ થવા લાગે છે. ત્યાં ઉપરાંત જોઈએ નેક્સ્ટ તો કે ટેબ્લેટ કોમ્પ્યુટર. ટેબ્લેટ કોમ્પ્યુટરથી તમે સારી રીતે પરિચિત છો અને વર્તમાન સમયમાં ખૂબ એનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમારી બુકમાં. ટચ સ્ક્રીનની સગવડતા ધરાવતા એક મોટા મોબાઈલ ફોનની જેમ ટેબ્લેટ કોમ્પ્યુટર એક મોબાઈલ કોમ્પ્યુટર છે. તે સામાન્ય રીતે સ્ક્રીન પરના વાસ્તવિક કીબોર્ડ, એક નિષ્ક્રિય સ્ટાઇલિશ પેન અને ડિજિટલ પેનનો ઉપયોગ કરે છે. ટેબ્લેટ કોમ્પ્યુટરના બે પ્રકાર પડે છે, સ્લેટ ટેબ્લેટ અને કોન્ટેબલ ટેબ્લેટ, એટલે કે પાતળું, અને બીજું એક છે નાની વાળી શકાય એવું. ત્યાર પછીનું છેલ્લું તો કે વેરેબલ કોમ્પ્યુટર. એનો ઉપયોગ શું છે, તો કે વેરેબલ કોમ્પ્યુટર બોડીબોન કોમ્પ્યુટર તરીકે પણ જાણીતા છે. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે વેરેબલ કોમ્પ્યુટર અન્ય કયા નામે ઓળખાય છે, તો બોડીબોન કોમ્પ્યુટર તરીકે જાણીતા છે. તે માનવ શરીર ઉપર રાખવામાં આવતા હોવાથી ઘણા નાના અને વજનમાં હલકા હોય છે. વેરેબલ કોમ્પ્યુટર બંગડી, લટકણિયું, ચશ્મા અને અંગૂઠી જેવા વિવિધ સ્વરૂપના ઉપલબ્ધ છે. આ પ્રકારના મશીન પહેરવાથી ગણતરી કરવાની સિસ્ટમમાં સતત સંપર્કમાં રહીને ક્રિયા પ્રતિક્રિયા કરવામાં સમર્થ થઈ જાય છે અને આવા એકમને ઘણી વખત ઉપયોગકર્તાના શરીર અથવા તો મગજના અતિરિક્ત અથવા તો પૂરક ભાગ તરીકે ગણવામાં આવે છે. એક નાની પ્રોગ્રામ ચિપ જેવા ભિન્ન વેરેબલ કોમ્પ્યુટર પ્રાણીના હલનચલનની દેખરેખ માટે પણ વપરાય છે. એટલે કે વેરેબલ કોમ્પ્યુટર મુખ્યત્વે ક્યાં, તો કે પ્રાણીની જે હલનચલન દેખરેખ છે, ગતિવિધિ જાણવા માટે. તે ઉપરાંત કોઈપણ ક્ષેત્રે સંશોધનો હાથ ધરવા હોય અથવા તો કોઈપણ વ્યક્તિની દેખરેખ રાખવી હોય વગેરે જેવી એની માહિતી જાણવી હોય, તો આવા મુખ્યત્વે વેરેબલ કોમ્પ્યુટર ઉપયોગી છે. જેને અન્ય ભાષામાં જોઈએ તો કે બોડીબોન, એટલે કે આપણા શરીરના ભાગ સાથે જોડાયેલા હોવાથી એને બોડીબોન કોમ્પ્યુટર પણ કહે છે. તો અહીંયા આપણું ટોપિક બીજું, કોમ્પ્યુટરનો ક્રમિક ઇતિહાસ, કોમ્પ્યુટરનો ઇતિહાસ અને ક્રમિક વિકાસ વિશેનો આપણે અભ્યાસ અહીંયા પૂરો કર્યો. સ્વાધ્યાયના પ્રશ્નો તમારે મોસ્ટ ઓફલી ફૂદડીવાળા, એટલે કે સ્વાધ્યાયના પ્રશ્નો સ્વાધ્યાય પોથીમાંથી તમારે તમારી નોટબુકમાં લખવાના અને 1 થી 50 સુધીના સ્વાધ્યાય પોથીના પ્રશ્નો તમારે વાંચવાના. ઓકે, આવજો વિદ્યાર્થી મિત્રો.